હેલો નમસ્કાર, ચાલો આજે તમને અંદરની વાત કરું। જૂનાગઢમાં આજે પાલિકાની સંકલન સમિતિની બેઠક મળી અને એમાં 9 મહિના પહેલા છૂટા કરાયેલા એન્જિનિયરને પાછા લીધા। આ બધામાં જેવા ડેપ્યુટી મેયર એન્ટર થયા કે પૂર્વ શાસક પક્ષના નેતા કે આટલું થયું ને, સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉભા હતા, એમનાથી રેવાયું નહીં। આટલું પત્યું એટલે સત્તાધીશોએ એન્જિનિયરો સાથે ફોટો પડાવ્યો, એમાં ફરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી રેવાયું નહીં એટલે બોલ્યા, આ બધું ચાલતું જ તું ને। એટલામાં એક નગર સેવકે કીધું કે હવે આવું તો કોને કહેતા હશે, એ બેન જ જાણે। આ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા। હા, એ જ ઉમેશભાઈ જેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની વાત કરી હતી। આ વખતે ઉમેશભાઈએ સીએમને એક પત્ર લખ્યો છે કે ચૂંટણીમાં જાહેર કરેલી મિલકત અને અત્યારની મિલકત તપાસ કરો અને લોકોને જાણ કરો અને મારી કરી લો, પછી બીજા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને આઈએએસ આઈપીએસની પણ મિલકત તપાસ કરજો અને જાહેર કરજો। આવું તો કરવું જ જોઈએ, એમાં ખોટું શું છે, પબ્લિકને પણ ખબર પડે ને। વેલ, આશા રાખીએ કે ઉમેશભાઈના પ્રસ્તાવથી આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યોને વાંધો નહીં હોય। મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનની ચાલુ ટર્મ 22 ડિસેમ્બરે પૂરી થશે એવી ચર્ચા છે કે ગુજરાત સરકાર ફરીવાર એમને એ જ જગ્યાએ નિયુક્ત કરવા જઈ રહી છે। અંદરખાને એવું ચર્ચાય છે કે આ વખતે સીએમ તેમની નિયુક્તિ પોતાની ટર્મને સમાંતર હોય એવી રીતે કરશે, ગઈ વખતની જેમ એક વર્ષ માટે નહીં। સામે લોકસભાની ચૂંટણી છે અને સરકારના અમુક પ્રોજેક્ટ પણ પૂરા કરવાના છે ને। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।